કોરોનાની કપરી મહામારીમાં મુન્નાભાઈ MBBS બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 24 જેટલા બોગસ ડોક્ટરો છેલ્લા 10 દિવસમાં જિલ્લા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી રહેલા બોગસ તબીબોને પકડવા જિલ્લા પોલીસ તેમજ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આવા તબીબોને શોધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 દિવસમાં જિલ્લાના તાલુકાઓમાંથી અત્યાર સુધીમાં 24 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી તેમનો સપાટો કરવામાં આવી રહ્યો છે, જેના લીધે જિલ્લાના બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના મહામારીની જે બીજી લહેર ચાલે છે, જેમાં જે સારવાર બાબતે લોકો છેતરાય છે કે કેટલાક લક્ષણો હોય અને પછી કોઈ ડૉક્ટર પાસે તે સારવાર લે તો પ્રોપર સારવાર મળે નહીં, અથવા તો યોગ્ય માર્ગદર્શન નહીં મળવાને કારણે તે આમાં વધુ સપડાય અને જાનમાલનું નુકસાન થાય નહીં, તે માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દુગ્ગલ સાહેબે બધાને સૂચના આપેલી કે શૈક્ષણિક લાયકાત ધરાવતા ન હોય તેવા ડૉક્ટરો વિરુદ્ધમાં કાર્યવાહી કરવી, જે આધારે છેલ્લા 10 દિવસથી આ બાબતે પોલીસ સક્રિય થઈને જે લોકો પાસે શૈક્ષણિક લાયકાત નથી અને પ્રેક્ટિસ કરે છે અને ગેરમાર્ગે દોરે છે અને કોઈને આ જાનમાલનું નુકસાન ના થાય તે માટે આ ઝુંબેશ ધરેલી હોય એવા, આજ દિન સુધી કુલ 24 કેસ કરવામાં આવેલ છે અને આ પ્રમાણે કોઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા ના હોય તેવા ડૉક્ટરો કોઈને ગેરમાર્ગે દોરે નહીં અને પ્રેક્ટિસ કરે નહીં તે માટેની આ કાર્યવાહી ચાલુ છે.